મહેસાણાના વિજાપુરમાં સામાજિક સમરસતા મંચ સામાજિક સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6, 7 અને 8ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવે છે, તો આ અભ્યાસક્રમનું કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે વિરોધ કરી રહ્યા છે. વિરોધને વખોડતા તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમને સમર્થન કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ ને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. તેના વિરોધને અનેક હિન્દુ સંગઠનો દ્વારા કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે. વિરોધને વખોડવા હિન્દુ સંગઠન તેમજ 39 જેટલી સંસ્થાઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. રેલી શાક માર્કેટ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ થઈને મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોનું પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે અને તેને કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા જોઈએ એવો સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદન પત્ર આપી અનુરોધ કર્યો હતો. ભારત આઝાદ થયા પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની અંદર અસ્તિત્વમાં આવી છે અને ભારતના મૂળ તત્વો અને આપણું સંવિધાન છે એની ભાવનાઓને સાકાર કરનારું પુસ્તક એટલે ગીતા. ગીતા એ અભ્યાસક્રમનો ભાગ બને છે અને એ અભ્યાસક્રમની અંદર જીવન જીવવાની પદ્ધતિઓની વાત છે. પરંતુ કેટલાક વિધર્મીઓ અને રાષ્ટ્રદ્રોહી અથવા વિપક્ષમાં વિરોધ કરવા ખાતર કરનારા સનાતન ધર્મના વિરોધ માટે ગીતાનો અભ્યાસક્રમ ન હોવો જોઈએ એવું આવેદનપત્ર અને વાતો કરે છે. આજ રોજ વિજાપુરની અંદરથી લગભગ 39 જેટલી સંસ્થાના બધા જ વડાઓએ અહીંયા આવી અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે.